નવસારીના ટોળી ગામે રહેતી મહિલા શિક્ષિકા સાથે થયેલા રૂપિયા 1.40 કરોડના સાયબર ફ્રોડ મામલે પોલીસે અલગ અલગ રાજ્યોમાંથી 10 આરોપીને ઝડપી પાડ્યા છે. નકલી સીબીઆઈ ઓફિસરની ઓળખ આપી નવસારીની ફરિયાદી મહિલાને પાર્સલ આવ્યું હોવાની વાત કહેવામાં આવી હતી, જેમાં શર્ટ પેન્ટ ઈટીએમ નકલી પાસપોર્ટ સાથે કુલ 9.30 કિલોગ્રામનું પાર્સલ દિલ્હી વસંત વિહાર ખાતે પકડાયા હોવાનું માહિતી ફોન ઉપર કહેવામાં આવી હતી. સાથે જ ડેપ્યુટી ડિરેક્ટર સીબીઆઈના હેડ ઓફિસની સહીવાળું બનાવટી આઈ કાર્ડ મોકલી તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય વિભાગનો બનાવટી લેટર બનાવી જેમાં ફરિયાદીના નામની મની લોન્ડરિંગ કેસનું લેટર તથા ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ ન્યૂ દિલ્હીના નામનું બનાવટી નોટિસ મોકલી ફરિયાદીને મની લોન્ડરિંગ કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી. ફરિયાદીના અલગ અલગ બેંક ખાતામાંથી 1.40 કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે ઓનલાઈન છેતરપિંડી કરતા એ ફરિયાદી દ્વારા 25 જૂનના રોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ અપાઈ છે. ગઈ તારીખ 25 જૂન 2024ના રોજ નવસારીના સાયબર પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ફ્રોડનો ગુનો નોંધાયેલો હતો, જેની ટૂંકી માહિતી અનુસંધાને અરજદારને એક આરોપી દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને પોતાની ઓળખાણ સીબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપવામાં આવી હતી અને એમના દ્વારા એક પાર્સલ દિલ્હી કસ્ટમ્સ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે, જેની અંદર ડુપ્લિકેટ પાસપોર્ટ, 15 જેટલા એટીએમ અને બીજું માલસામાન છે. તેવી રીતેની વસ્તુ બતાવીને આ અરજદાર દ્વારા ટુકડે ટુકડે કરીને 1.40 કરોડ રૂપિયા જેટલાનું ફ્રોડ આ સામક્ષ આવ્યું હતું, જેના અનુસંધાનમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઇમ્પર્સોનેશન, ચીટિંગ અને ફોર્જરીના જુદી જુદી કલમો અને આઈટી એક્ટ મુજબ એફઆઈઆર લેવામાં આવી હતી. આજે 1 તારીખની રોજ નવસારી પોલીસ દ્વારા મલ્ટી સ્ટેટ ઓપરેશનની અંદર ટોટલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં સુરત અને વ્યારાથી 3 આરોપી, રાજસ્થાનના જયપુર અને જોધપુરથી 5 અક્યુઝ્ડ અને યુપીના મેરઠમાંથી 2 અક્યુઝ્ડ, એવી રીતેના ટોટલ 10 અક્યુઝ્ડને મલ્ટિપલ ટીમ્સ બનાવીને ધરપકડ કરવામાં આવી છે. અત્યારે ઓપરેશન ચાલુમાં છે અને ટૂંકા સમયની અંદર અમારે વધારે ધરપકડ કરાવીને મિનિંગફુલ રિકવરી કરવાનો પ્રયત્ન કરીશું. રાઇટ નાઉ ધ ઇન્વેસ્ટિગેશન ઇઝ અંડર પ્રોસેસ અને આખા મની ટ્રેલને પોલીસ દ્વારા ટ્રેસ કરવામાં આવી હતી અને મલ્ટિપલ લેયર્સની અંદર આ પૈસાની હેરફેર કરવામાં આવી છે અને 4th લેયર સુધી તમામ મેપિંગ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ તમામ મોડલ્સ ઓપરેન્ડીમાં લોકોની ધરપકડ ટૂંકા સમયમાં કરવામાં આવશે. તો આ કેસમાં સીબીઆઈ ઓફિસર બની મહિલાને ઠગનાર આરોપીની ધરપકડ થઈ નથી. મોટાભાગના આરોપી સ્નાતક અને કોમ્પ્યુટર એન્જિનિયરના આ કેસમાં પકડાયેલા મોટાભાગના આરોપી ભણેલા ગણેલા હોય છે. સ્નાતક તેમજ કોમ્પ્યુટર એન્જિનિયર સહિતની ડિગ્રી તેઓ પાસે હોય છે, પરંતુ તેઓ પોતાના ભણતરને નકારાત્મક કામમાં લગાવી લોકોના એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી સાયબર ક્રાઇમની દુનિયામાં તરખાટ મચાવ્યો છે. મુખ્ય સૂત્રધાર પકડાયો નથી. આ કેસમાં હજુ કેટલાક આરોપીને પકડવાના બાકી હોવાની વાત પોલીસે કહી છે. મહિલાને નકલી સીબીઆઈ ઓફિસર બની ફોન કરનાર આરોપીની હજી સુધી ધરપકડ બાકી છે અને તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી રહી છે.